जय स्वामीनारायण विद्यार्थी मित्रों, लेक्चर नंबर 11 में आपनु हार्दिक स्वागत छे। आपणे छेल्ला 2-3 लेक्चर में आपणे आल्कोहोलनी बनावटनी चर्चा कर्या बाद हवे आल्कोहोलनी छेल्ली अने खूब ज अगत्यनी बनावट एनी आपणे चर्चा करवाना छीए, बराबर। ए बनावट ने आपणे स्पेशल नामथी ओळखशुं। बनावट ने हुं टूंकमां कहीश, HBO, हाइड्रो बोरेशन ऑक्सीडेशन। हाइड्रोबोरेशन ऑक्सीडेशन प्रक्रिया से अत्यार सुधी आपणे जे भण्या छे एनाथी थोड़ी अलग पड़े छे, बराबर। सौथी पहला तो हूँ आल्किन लऊं तो के CH3CH द्विबंध CH2 प्रोप 1 इन, एमांथी मने मळे छे CH3 CH2 CH2 OH। तो तमे जोशो आल्किन माथी शुं बन्युं? आल्कोहोल। हवे आल्किन माथी आल्कोहोल बने छे, तो आ बेमां शुं फरक छे? बेनी कम्पेर करो तो के भाई अहींया बीजा कार्बन उपर एक हाइड्रोजन हतो तो अहींया एक हाइड्रोजन वधी गयो, तो अहींया शुं उमेराणुं? तो के एक हाइड्रोजन उमेराणुं, बराबर। अहींया OH आव्यो तो अहींया शुं थयुं? तो के अहींया छेल्ला कार्बन उपर एक OH समूह एड थयो, उमेराणो। एटले टोटल शुं उमेराणो? तो के एक हाइड्रोजन एक OH बाजूवाळा कार्बन उपर। तो आम गणो तो बेने जुओ तो H2O पाणीनो अणु उमेराणो, पण अहींया अप्रत्यक्ष रीते पाणीनो अणु उमेराय छे। आ हाइड्रोबोरेशन ऑक्सीडेशन प्रक्रिया छे एनी खासियत छे कि अप्रत्यक्ष रीते आपणे पाणીનો અણુ ઉમેરશું। આખી મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ આપણે જોઈએ તો આપણને વધુ ખબર પડે કે ભાઈ કઈ રીતે આ પ્રક્રિયા થાય છે। તો હવે આપણે મિકેનિઝમ શરૂ કરીએ છીએ। અત્યાર સુધી આપણે જે જોયું છે, આલ્કેનમાંથી શું બનાવવાનું છે? આલ્કોહોલ બનાવવાનો છે, ઓકે। વિગતે ચર્ચા કરીએ એટલે ખબર પડે। આલ્કેનમાં હું લઉં છું પ્રોપીન CH3 CH2 દ્રિબંધ CH2 CH દ્રિબંધ CH2 પ્રોપ 1 ઇન પ્રોપ 1 ઇન છે એની ડાયબોરેન સાથે, આલ્કિનની ડાયબોરેન। ડાયબોરેન આપણે ધોરણ 11 માં ભણી ગયા, B2H6, આના વિશે આપણે ચર્ચા પણ કરી હતી। આ કેવા સ્વરૂપે છે? ડાયમર સ્વરૂપે છે। ડાયમર એટલે દ્વિઅણુ સ્વરૂપે। જો આપણે એને બતાવવું હોય તો અમે બતાવી શકીએ BH3 કૌંસની બહાર કેટલા લખશો? 2। તો આ બોરોન હાઇડ્રેટ છે, બરોબર। એની પ્રક્રિયા કોની સાથે થાય છે? પ્રોપ 1 ઇન। એનો એક અણુ આપણે લખીએ તો આ રીતે લખી શકીએ, બોરોન કેટલા હાઇડ્રોજન છે એ તેની સાથે? 3। હવે અહીંયા આપણો આજની પ્રક્રિયા છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, એ ટોટલ 2 તબક્કામાં પ્રક્રિયા થાય। એમાં અત્યારે મેં પહેલો તબક્કો શરૂ કર્યો છે, તબક્કો 1। એમાં સૌથી પહેલાં પ્રોપ 1 ઇન છે એ બોરોન હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે છે। કઈ રીતે પ્રક્રિયા થાય છે? તો જો ભાઈ, આ જે હાઇડ્રોજન છે એ દ્વિબંધના કાર્બન સાથે જોડાય છે, વધ્યું શું? તો કે બોરોન, એની સાથે 2 હાઇડ્રોજન। ઈ ક્યાં જોડાય? તો કે ભાઈ અહીંયા જોડાય આ કાર્બન, બરોબર। હાઇડ્રોજન આંશિક ઋણભારિત છે, આ કાર્બન આંશિક ધનભારિત છે, તો અહીંયા આંશિક કયો વીજભાર આવશે? ઋણ વીજભાર આવશે, અને બોરોન આંશિક કેવો છે? ધન વીજભારિત, એટલા માટે ત્યાં જોડાણ થાય છે, બરોબર। એટલે ઘણા પ્રશ્ન થાય કે તમે અહીંયા વચ્ચે શા માટે બોરોન ન જોડો? તો એનો જવાબ છે એ કે ભાઈ અહીંયા હાઇડ્રોજન આંશિક ઋણ વીજભારિત છે, આ કાર્બન છે ને આંશિક ધન વીજભારિત। આમે દેખાય જ છે કે અહીંયા દ્વિબંધ છે અને અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, એટલે આપણે પ્લસ આ અસર ભીણા છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર। એટલે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એટલે ઋણ વીજભારી છે, એટલે બોરોન ત્યાં જોડાય। એટલે પહેલો પ્રોપિનના એક અણુનું બોરોન હાઇડ્રેટ એટલે કે BH3 સાથે પ્રક્રિયા થાય એટલે આપણને શું મળશે? તો કે ભાઈ આવી રીતનું થયું, CH3CH, એક હાઇડ્રોજન હતો, એક હાઇડ્રોજન ઉમેરાણ એટલે CH2CH2, દ્રિબંધ તૂટી ગયો અને નવો અણુ શું થયો છે? 1 BH2। ફરી પાછી
आ जे निपज मिली आ योगशील निपज मिली केम कारण के योगशील प्रक्रिया में द्रिबंध तूटी नव अणु शू थयो उमेराणु फरी पाछी तेनी कोनी साथे प्रक्रिया थाय छे तो के प्रोप वन इन साथे प्रक्रिया थाय छे प्रोप वन इन लखू सी एच थ्री सी एच द्रिबंध सी एच टू अहीं केटला हाइड्रोजन छे जी बे अने आपणे झूम करिए ઝૂમ કરશું એટલે શું થયું તો કે બોરોનની સાથે જોડાયેલા કેટલા હાઇડ્રોજન છે બે તેમાંથી એક હાઇડ્રોજન આગળ જે થયું એમ જ પાછો અહીંયા જોડાણો બોરોન ક્યાં જોડાશે તો કે અહીંયા એટલે આપણને પાછી યોગશીલ નિપજ મળી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ બી એચ સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી ફરી પાછી આ યોગશીલ નિપજની યોગશીલ નિપજની ફરી પાછી કોની સાથે પ્રક્રિયા થાય છે પ્રોપેન તમે એક વસ્તુ અહીંયા ધ્યાનથી જોજો અહીંયા મેં શું કર્યું છે ક્રમશ પહેલાં એક પ્રોપેનનો અણુ લીધો બીએચથ્રી સાથે પ્રક્રિયા થઈ એક હાઇડ્રોજન વચ્ચેના કાર્બન સાથે જોડાણો છેડા ઉપર બોરોન જોડાણો પાછો એક પ્રોપીન લીધો એટલે બે અણુ પ્રોપીનના જોડાણા અને છેલ્લે હજી એક હાઇડ્રોજન છે એટલે પાછો એક પ્રોપીનનો અણુ લીધો સેમ પ્રક્રિયા થઈ બોરોન સાથે છેડાનો કાર્બન જોડાણો એટલે છેલ્લી ફાઇનલ પ્રોડક્ટ મને શું મળી અહીંયા ફાઇનલ નિપજ શું મળી તો કે ફાઇનલ નિપજ આપણને આવી મળે છે અહીંયા સીએચ આ બોરોન બોરોનના ત્રણેય હાઇડ્રોજન ઉમેરાઈ ગયા એટલે અહીંયા પહેલું કામ શું થયું હાઇડ્રોજન ઉમેરાણું બરોબર પહેલાં શું ઉમેરાણું છે હાઇડ્રોજન ઓકે ત્રણ આલ્કાઇલ સમૂહ આ રીતે જોડાણા સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી ત્રણ આલ્કાઇલ સમૂહ એટલે શું થયું તું કે ટ્રાય આલ્કાઇલ બોરેન આલ્કાઇલમાં કયો થયો તો કે નોર્મલ પ્રોપાઇલ છે બરોબર તો આપણે એમ લખી શકીએ ટ્રાય ત્રણ કાર્બન છે એક બે અને ત્રણ ટ્રાય પ્રોપાઇલ બોરેન તો પહેલો તબક્કો હાઇડ્રોબોરેશનનો પૂરો થયો પહેલા તબક્કામાં શું થયું ટૂંકમાં જોવું હોય તો સાવ ટૂંકમાં આ રિએક્શન લખવી હોય તો કેમ લખાય તો કે ત્રણ અણુ પ્રોપીનના લીધા આ ત્રણ અણુ પ્રોપીનની ડાયબોરેન સાથે પ્રક્રિયા થાય એટલે બોરોન હાઇડ્રેટ સાથે પ્રક્રિયા થાય પણ અહીંયા ધ્યાન રાખજો તમારી ટેક્સ્ટ બુકમાં શું લખેલું છે બીએચ થ્રી ટુ શા માટે કારણ કે ડાયમર સ્વરૂપે હોય દ્રિઅણુ સ્વરૂપે હોય બોરોન હાઇડ્રેટ એટલા માટે પણ અહીંયા આપણે બીએચ થ્રી લખીએ ત્રણેય હાઇડ્રોજન ક્રમશ ત્રણેય અણુમાં ઉમેરાય અને છેલ્લી નિપજ શું મળી મને તો કે ટ્રાય ટ્રાય પ્રોપાઇલ બોરેન પ્રાપ્ત થયું તમારા પાઠ્યપુસ્તકમાં એક લાઇનમાં આપી દીધેલું છે બરોબર તો તબક્કો પહેલો પૂરો થયો પહેલા તબક્કામાં શું ચર્ચા કરી તો એક જ વસ્તુ હજી હું રિપીટ કરું છું ધ્યાન રાખવું અહીંયા ભૂલ ન પડે અહીંયા ત્રણ અણુ આલ્કિનના થયા એક બે અને ત્રણ ત્રણ અણુ આલ્કિન અને એક અણુ બોરોન હાઇડ્રાઇડ યોગશીલ પ્રક્રિયા થઈ ત્રણ પાયબંધ તૂટ્યા અહીંયા ક્રમશ પહેલાં એક પ્રોપીનના અણુનો પાયબંધ તૂટ્યો પાછો બીજા પ્રોપીનના અણુનો પાયબંધ તૂટ્યો પછી ત્રીજા પ્રોપીનના અણુનો પાયબંધ તૂટ્યો અને આપણને ફાઇનલ પ્રોડક્ટ ફાઇનલ નિપજ શું મળી તો કે ટ્રાય આલ્કાઇલ બોરેન અહીંયા હજી આપણું કામ પૂરું નથી થયું કારણ કે આપણો ટાર્ગેટ છે આલ્કિનમાંથી શું બનાવવાનું છે આલ્કોહોલ હજી આપણું કામ અહીંયા પૂર્ણ થયું નથી તબક્કો પહેલો પૂરો થયો અહીંયા પહેલો તબક્કો પૂર્ણ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ કે આની પહેલા તમે આલ્કિનમાંથી જ્યારે આલ્કોહોલનું નિર્માણ કર્યું ત્યારે ઓછા કાર્બનવાળો જે ભાગ હતો ઓછા હાઇડ્રોજનવાળો જે કાર્બનવાળો જે ભાગ હતો ત્યાં તમે ઓએચ સમૂહ જોડતા હતા એટલે કે માર્કોનિકોના નિયમનું પાલન થતું હતું
અહીંયા ધ્યાન રાખવું, હાઇડ્રોબોરેશન પ્રક્રિયા છે એ એન્ટી માર્કોનિકો એટલે કે પ્રતિ માર્કોનિકોના નિયમ અનુસાર નિપજ આપે છે. પ્રતિમાર્કોનિકોનો નિયમ આપણે ધોરણ 11માં સારી રીતે ભણ્યા, એટલા માટે જ અહીંયા હાઇડ્રોજન ઉમેરાય છે. જો તમે ફોકસ કરો અહીંયા, આ કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી છે, પણ ત્યાં કોણ ઉમેરાય છે? હાઇડ્રોજન. એટલે કે પ્રતિમાર્કોનિકોના નિયમ મુજબ અહીંયા આપણને નિપજ પ્રાપ્ત થાય છે. આ બાબતનું ધ્યાન રાખશું. હવે પહેલો તબક્કો પૂરો થયો. પહેલા તબક્કામાં બધાને ખબર પડી ગઈ કે ત્રણ અણુ પ્રોપીન અને એક અણુ બોરોન હાઇડ્રેટ, બરોબર. એટલે આપણને શું મળશે? ટ્રાય આલ્કાઇલ બોરેન, બરોબર. અહીંયા મેં પ્રોપીન લીધો, બ્યુટ વન ઇન લીધો તો શું મળત મને? ટ્રાય બ્યુટાઇલ બોરેન, બરોબર. તો તબક્કો એક પૂરો છે. ચલો હવે તબક્કા બીજા તરફ જઈએ, બીજા તબક્કાની ચર્ચા કરીએ આપણે. પહેલા તબક્કાના અંતે મળેલ નિપજ છે એનો આપણે ઉપયોગ કરશું. તબક્કા બે માં પહેલા તબક્કા દરમિયાન મળેલી નિપજ આપણને ખબર છે, ટ્રાય આલ્કાઇલ બોરેન છે તેની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે, હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે આપણને તરત યાદ આવે આપણા શ્રીલંકાના બોલર મલિંગા, આપણે વાત થઈ હતી ધોરણ 11માં ભણ્યા હતા, મલિંગાના વાળ છે સોનેરી કીરા, કોનો ઉપયોગ કર્યો હતો? બ્લીચિંગ એજન્ટ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, તો H2O2 યાદ આવ્યું બધાને? તો કે હા. તો હાઇડ્રોજન પેરોક્સાઇડના ત્રણ અણુ સાથે જલીય માધ્યમમાં, જલીય બેઝિક માધ્યમ એટલે કે OH- ની હાજરીમાં, જો બેઝિક માધ્યમ આવે ને હાઇડ્રોજન પેરોક્સાઇડ આવે એટલે સમજી જવાનું કે માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ નિપજ આપણને મળવાની છે. ઓકે, તો ત્રણ અણુ હાઇડ્રોજન પેરોક્સાઇડના છે. હું આને આમ પણ લખી શકું સરળતા ખાતર સમજવા માટે, હાઇડ્રોજન પેરોક્સાઇડને OH એટલે આપણે સારી રીતે સમજી શકીએ, કારણ કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ આવું છે. તો અહીંયા શું થાય છે? ઓક્સિજન વચ્ચેનો બંધ બ્રેક થાય છે, તૂટે છે. રસાયણશાસ્ત્રનો જૂનો નિયમ એ તો આપણને ખબર જ છે, જૂના બંધ તૂટે નવા બંધ બને. કેટલા અણુ છે ટોટલ? ત્રણ. તો અહીંયા પણ એક વસ્તુ થાય છે, અહીંયા ઓક્સિજન વચ્ચેનું બંધ તૂટ્યું. ફરીથી કહું છું, કેટલા અણુ લીધા? ત્રણ અણુ હાઇડ્રોજન પેરોક્સાઇડના. આ ક્યાંથી આવ્યું? તબક્કા એક દરમિયાન મળતી નિપજ, ટ્રાય આલ્કાઇલ બોરેન. તો ટ્રાય આલ્કાઇલ બોરેનની ત્રણ અણુ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કયું માધ્યમ છે? બેઝિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થાય એટલે શું થાય? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજન વચ્ચેનો બંધ શું થશે? તૂટશે. ત્રણ OH છૂટા પડ્યા, તેવી જ રીતે અહીંયા ધ્યાન રાખજો, બોરોન અને કાર્બન વચ્ચેના જે બંધ છે એ પણ શું થાય છે? તૂટે છે, બરોબર. એટલે ત્રણ, એક બોરોન અને કેટલા OH ટોટલ છૂટા પડ્યા? છ. તો ત્રણ OH બોરોન સાથે જોડાઈ ગયા અને આપણને બાય પ્રોડક્ટ મળ્યું BOH3, બોરિક એસિડ એનું નામ થાય. 11માં ધોરણમાં પી બ્લોકમાં આપણે બહુ સારી ચર્ચા કરી હતી, બોરિક એસિડ પ્રાપ્ત થયો આપણને. નામ પણ લખી શકીએ H3BO3, બોરિક એસિડ. ઓકે, આપણને પ્રાપ્ત થાય, બાય પ્રોડક્ટ મળી, બાય પ્રોડક્ટ આઠ પેદા છે. હવે આપણે મુખ્ય પ્રોડક્ટ શું મળે છે? તો કે અહીંયા શું વધ્યું હતું? કે CH3CH2CH2 ત્રણ આલ્કાઇલ સમૂહ છે, ત્રણેય સાથે એક એક OH જોડાઈ ગયા, એક OH અહીંયા જોડાણો. એક OH અહીંયા, બીજો OH અને ત્રીજો OH, ત્રણ OH અહીંયા જોડાઈ ગયા અને શું મળ્યું મને? 3CH3CH2CH2OH. તો અહીંયા એક વસ્તુ આપણે જોઈ અપ્રત્યક્ષ રીતે, પહેલા તબક્કામાં
ડાયબોરેન સાથે પ્રક્રિયા કરાવી એટલે હાઇડ્રોજન ઉમેરાણું, બીજા તબક્કામાં શું ઉમેરાણું? OH. એટલે ટોટલ શું થયું? પાણીનો અણુ ઉમેરાણું. એટલે પાણીના અણુ ઇનડાયરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ રીતે અહીંયા ઉમેરણ થઈ અને આપણને આલ્કોહોલ મળે છે. કયો આલ્કોહોલ મળે છે? પ્રાઇમરી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. કોના નિયમથી વિરુદ્ધ? માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ આ પ્રોસેસ, એટલે કે પ્રતિ માર્કોનિકોવના નિયમ અનુસાર આપણને આ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આપણે હાઇડ્રોબોરેશન પદ્ધતિ દ્વારા આલ્કોહોલ બનાવ્યું, બરોબર. હવે પરીક્ષાની અંદર આપણે કંઈ મિકેનિઝમ લખવાની નથી. પરીક્ષાની અંદર તમને MCQમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય અથવા થિયરિકલ પ્રશ્ન પૂછાય, બરોબર, તો કઈ રીતે જવાબ લાવવો એનો ફટાફટ કઈ રીતે આપણે જવાબ મેળવી શકીએ? બહુ ઇઝી. જો એક જ આલ્કિન લઈએ પણ એની પ્રોડક્ટ બે પરિસ્થિતિ પ્રક્રિયા પરિસ્થિતિ બદલશે એટલે આપણને નિપજ બદલાશે. ઉદાહરણ તરીકે હું લઉં CH3CH2CH3CH2, શું નામ રાખ્યું? તો કે બ્યુટ વન ઇન. અસંમિત આલ્કિન થયો. હવે અસંમિત આલ્કિન માંથી મારે આલ્કોહોલ મેળવવો છે તો મારી પાસે ટોટલ પદ્ધતિ કેટલી છે? બે. પહેલા મેં તમને ભણાવી એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ એટલે પાણીનો અણુ ઉમેરીએ અગાઉના ક્લાસમાં, અને આજે મેં તમને કરાવ્યું છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, બરોબર, HBO. એમાં પણ આપણને આલ્કોહોલ મળે તો બેમાં આપણે જોઈએ એટલે આપણને ખબર પડે. ચલો, અહીંયા એસિડ ઉદ્દીપકની હાજરી હોય, H+ ઉદ્દીપકની હાજરીમાં પાણીનો અણુ ઉમેરાય, પાણીનો અણુ ઉમેરાય H+ ઉદ્દીપકની હાજરીમાં. કયા નિયમ અનુસાર નિપજ મળે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી? તો કે માર્કોવનિકોવના નિયમ મુજબ આપણને પ્રોડક્ટ મળશે, નિપજ મળશે. શું થશે? અહીંયા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે કયો સમૂહ જોડાશે? OH, બરોબર. તો આપણને નિપજ આવી મળી અહીંયા CH3CH2CHOH CH3, દ્રિબંધ અહીંયા પણ તૂટે છે, નવો અણુ શું થાય છે? ઉમેરાય, એટલે યોગશીલ નિપજ જ મળી આપણને, બરોબર. હવે આનું નામ શું થાય? તો કે 1 2 3 4 બ્યુટેન 2-ઓલ. હવે જો પ્રક્રિયા પરિસ્થિતિ બદલવામાં આવે, બોરોન હાઇડ્રાઇડ અને પહેલા તબક્કામાં બોરોન હાઇડ્રાઇડ એટલે શું મળશે આપણને? ટ્રાયઆલ્કાઇલ બોરેન, બરોબર. અને પછી બીજા તબક્કામાં હાઇડ્રોજન પેરોક્સાઇડના 3 અણુની હાજરીમાં બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય એટલે એન્ટી માર્કોનિકો પ્રતિ માર્કોનિકો ના નિયમ મુજબ મને શું મળશે? તો કે CH3CH2CH2CH2OH. શું મળ્યું અહીંયા? નામ શું થાય? 1 2 3 4 એટલે શું થયું? તો કે બ્યુટેન વન. ઓકે, તો બે, એકમાં બ્યુટેન 2-ઓલ મળ્યું, એકમાં બ્યુટેન 1-ઓલ મળ્યું. આવું શા માટે થયું? તો કે અહીંયા પ્રક્રિયા પરિસ્થિતિ બદલાઈ જાય છે. યાદ રાખજો, અહીંયા એસિડ ઉદ્દીપક છે એટલે મને બ્યુટેન 2-ઓલ મળે છે, અહીંયા બોરોન હાઇડ્રાઇડ ઉમેરાય છે, હાઇડ્રોબોરેશન HBO હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રોસેસ થાય છે. એટલા માટે પહેલા તબક્કામાં ટ્રાયઆલ્કાઇલ બોરેન, ત્યારબાદ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ, આપણે વાત કરી હતી ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને મને શું મળશે? બ્યુટેન 1-ઓલ. અહીંયા તમે એમ કહેશો કે અહીંયા H2O ઉમેરાય છે તો અહીંયા શું થાય? તો અહીંયા પાણીનો અણુ ઉમેરાય, અહીંયા દેખાય છે, પ્રત્યક્ષ છે, ડાયરેક્ટ દેખાય છે કે અહીંયા પાણીનો અણુ ઉમેરાય એસિડ ઉદ્દીપકની હાજરીમાં. અહીંયા બેઝિક માધ્યમમાં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં પાણીનો અણુ ઉમેરાય પણ આપણને દેખાતો નથી એટલે અપ્રત્યક્ષ રીતે, બરોબર. પહેલાં હાઇડ્રોજન ઉમેરાય પછી કોણ ઉમેરાય છે? OH. ઓકે, તો મુખ્ય ડિફરન્ટ બે પ્રક્રિયા વચ્ચે, એસિડ ઉદ્દીપક હોય તો એ નિપજ અલગ, હાઇડ્રોબોરેશન હોય તો એ નિપજ અલગ. હવે તમે જ વિચારી શકો, બરોબર, અહીંયા પેન્ટ 1-ઇન હોત તો શું મળત? એસિડ ઉદ્દીપક હોત તો પેન્ટેન 1-ઓલ, પેન્ટેન 2-ઓલ, ને અહીંયા શું મળત? પેન્ટેન 1-ઓલ.
बराबर हेक्स वन इन होत तो आनो जवाब हेक्स वन इन होय तो एसिड उद्दीपक ની હાજરી માં અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન માં શું નિપજ મળે તેનો જવાબ તમારે કોમેન્ટ માં આપવાનો છે ઓકે ખૂબ ખૂબ આભાર બધા